જાંગીરપુરા ઇસ્કોન મંદિર નજીક હળપતિવાસમાં રહેતી એક 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી પોલીસને દોડતી કરી દીધી હતી. દીકરીની ચિચિયારીઓ સાંભળીને દોડી ગયેલી માતાને પડોશીના ઘરમાં જ દીકરી નગ્ન હાલતમાં મળી આવતા અને પાડોશીના સંગજામાંથી મળી આવતા ચોંકી ગઈ હતી. પારિવારિક સંબંધ ધરાવતા પાડોશી વ્યક્તિએ જ એક ગરીબ પરિવારની દીકરીને પોતાનો શિકાર બનાવતા નજરે જોઈને માતાએ બૂમાબૂમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા. પોતાની માસૂમ બાળકી પર નજર બગાડનાર પ્રકાશ ઉર્ફે સુખા સામે માતાએ આંગળી સીંધીને હકીકત કહેતા ઉશ્કેરાયેલા લોકોએ નરાધમને જાહેરમાં ફટકારીને પોલીસને હવાલે કરી દીધો હતો. મોડી રાત્રે જાંગીરપુરા પોલીસે બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લઈ આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જોકે થોડીવાર બાદ હવસકોલ પ્રકાશ ઉર્ફે સુખાને પણ સારવાર માટે સિવિલ લેવાતા બાળકીએ તમામ ડોક્ટરોની હાજરીમાં દુષ્કર્મીને ઓળખીને પતાવ્યો હોવાથી મેડિકલ ઓફિસર ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું. તો બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ 12 વાગ્યા બાદ જાંગીરપુરા પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ એક દુષ્કર્મ પીડિત બાળકીને તબીબી તપાસ માટે લઈ આવ્યા હતા. બાળકીને તપાસ દરમિયાન ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ મળ્યા છે. બાળકીની માતાના નિવેદનો મુજબ પારિવારિક સંબંધ ધરાવતા પ્રકાશ ઉર્ફે સુખા રાજુ રાઠોડ નામના વ્યક્તિએ તેમની બાળકી પર દુષ્કર્મ કરતા રંગે હાથ પકડી પાડ્યો હતો. બુધવારની મોડી સાંજે અચાનક દીકરીની ચીચિયારી સાંભળીને તેઓ દોડી જતા પ્રકાશના ઘરમાંથી બાળકી નગ્ન હાલતમાં મળી આવી હતી. હવસકોર પ્રકાશ નગ્ન થઈને બાળકીને પોતાનો શિકાર બનાવતા જોઈને તેઓના હોશ ગુમાવી બેઠા હતા. બે લાફા મારીને બૂમાબૂમ કરી દેતા દોડી આવેલા લોકોએ પ્રકાશ ઉર્ફે સુખાને પણ માર માર્યો હોવાનું માતાએ જણાવ્યું હતું. હાલ તો જાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.